નમસ્તે મિત્રો એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવેશિકાનો ભાગ જેમાં પ્રશ્ન ચારસો એમ કુલ સો પ્રશ્નો જોઈશું આ વિડિયો ગુજરાતની સાંસ્કૃતિક ભૌગોલિક ઐતિહાસિક અને આર્થિક સમજ મેળવવામાં ઉપયોગી થશે અને વધારે જાણવાની વૃત્તિ વિકસાવશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો પાયારૂપ છે તો ચાલો જોઈએ સ્વર્ણિમ ગુજરાત પ્રવેશિકા ભાગ ચાર પ્રશ્ન ત્રણસો એક મહુડી જૈન તીર્થની સ્થાપના કોને કરી હતી આચાર્ય બુદ્ધિસાગરજી પ્રશ્ન ત્રણસો બે છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા દુર્ગારામ મહેતા ઈસવીસન અઢારસો બેતાલીસ સુરતમાં પ્રશ્ન ત્રણસો ત્રણ ગુજરાતી ભાષાના પ્રથમ કોષકાર કોણ હતા કવિ નર્મદ ઈસવીસન અઢારસો તોતેર પ્રશ્ન ત્રણસો ચાર ભવાઈના પ્રણેતાનું નામ જણાવો અસાઈ ઠાકર પ્રશ્ન ત્રણસો પાંચ પોરબંદરમાં મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોને બંધાવ્યું છે નાનજી કાલિદાસ મહેતા પ્રશ્ન ત્રણસો છ અમદાવાદમાં આવેલી અને સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો એવી જુમા મસ્જિદ કોને બંધાવી હતી અહમદશાહ બાદશાહ પ્રશ્ન ત્રણસો સાત ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા રણજીતરામ વાવાભાઈ પ્રશ્ન ત્રણસો આઠ ગુજરાતમાં વેદ મંદિરોના સ્થાપક કોણ હતા સ્વામી ગંગેશ્વરાનંદજી પ્રશ્ન ત્રણસો નવ કયા કવિનું ઉપનામ છે નટવરલાલ પંડ્યા પ્રશ્ન નટવર ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કૃષિ મહોત્સવની શરૂઆત કયા દિવસથી કરવામાં આવે છે અખાત્રીજ ના દિવસથી પ્રશ્ન ત્રણસો અગિયાર સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી હોળાભાઈ ખોડીદાસ પટેલ પ્રશ્ન ત્રણસો બાર ખંભાતના અખાતમાં મીઠા પાણીનું સરોવર નિર્માણ કરવાની મહત્વાકાંક્ષી યોજનામાં કયા બે બંદરો વચ્ચે બંધ નિર્માણ થવાનો છે ઘોઘા અને દહેજ પ્રશ્ન ત્રણસો તેર મોન મંદિરના સ્થાપક કોણ હતા પૂજ્યશ્રી મોટા પ્રશ્ન ત્રણસો ચૌદ લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ અખબાર કોને શરૂ કર્યું હતું શ્યામજી કૃષ્ણ વર્મા પ્રશ્ન ત્રણસો શેક્સપિયર રચિત નાટક હેમલેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોને કર્યું છે હંસા મહેતા પ્રશ્ન ત્રણસો સોળ ઈસવીસન અઢારસો ઓગણપચાસ માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ પ્રશ્ન ત્રણસો સત્તર ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ આપનાર લેખક કોણ હતા રમણલાલ નીલકંઠ પ્રશ્ન ત્રણસો અઢાર ગુજરાતી મહાનવલ સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે ગોવર્ધન રામ ત્રિપાઠી પ્રશ્ન ત્રણસો ઓગણીસ ગુજરાતમાં સૌ પ્રથમ એમએ ની પદવી કોને મેળવી હતી અંબાલાલ સાકરલાલ દેસાઈ પ્રશ્ન ત્રણસો વીસ ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી અંબાલાલ સારાભાઈ પ્રશ્ન ત્રણસો એકવીસ ગુજરાત સરકારની વિશિષ્ટ યોજના સેવા સેતુનો પ્રારંભ કયા મુખ્યમંત્રી દ્વારા કરાવવામાં આવ્યો છે વિજય રૂપાણી પ્રશ્ન ત્રણસો બાવીસ ડાંગની દીદી તરીકે કોણ જાણીતું છે પૂર્ણિમા બહેન પકવાસા પ્રશ્ન ત્રણસો ત્રેવીસ ગાંધીજીએ ક્યા સ્વાતંત્ર સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી પૂર્ણિમા બહેન પકવાસાને પ્રશ્ન ત્રણસો ચોવીસ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ક્યા સ્થળેથી કર્યો હતો ભુજોડી કચ્છ પ્રશ્ન પચીસ હિન્દી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવ કુમારનું મૂળ નામ શું હતું હરિલાલ જરીવાલા પ્રશ્ન ત્રણસો છવીસ ભાવનગરના કયા દિવનને લોકો આજે પણ તેમની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે પ્રભાશંકર પટણી પ્રશ્ન ત્રણસો સત્યાવીસ ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે પ્રશ્ન ગાંધીજી દક્ષિણ કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા દાદા અબ્દુલ્લા એન્ડ કંપની પ્રશ્ન ત્રણસો ઓગણત્રીસ ફી નિયમન કાયદાનો પ્રથમવાર ભંગ કરનાર શારાને કેટલા રૂપિયા દંડ થશે રૂપિયા પાંચ લાખ પ્રશ્ન ત્રણસો ત્રીસ ફી નિયમન કાયદાનો બીજી વાર ભંગ કરનાર શાળાને કેટલા રૂપિયા દંડ થશે રૂપિયા દસ લાખ પ્રશ્ન ત્રણસો એકત્રીસ ગીરાધોધ કઈ નદી પર આવેલો છે અંબિકા પ્રશ્ન ત્રણસો બત્રીસ ગુજરાત રાજ્યની પ્રથમ મહિલા જીઆઈડીસી કયા શહેરમાં કાર્યરત થઈ છે સાણંદ પ્રશ્ન ત્રણસો તેત્રીસ દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે સાપુતારા પ્રશ્ન ત્રણસો ચોત્રીસ કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે પાલનપુર પ્રશ્ન ત્રણસો પાંત્રીસ પિરોટન ટાપુ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા છે જામનગર પ્રશ્ન ત્રણસો છત્રીસ કચ્છમાં ગુજરાતનું કયું ખાનગી આધુનિક બંદર આવેલું છે મુન્દ્રા પ્રશ્ન ત્રણસો સાડત્રીસ જુનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે અડી કડીની વાવ પ્રશ્ન ત્રણસો આડત્રીસ ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યુ છે કંડલા પ્રશ્ન ત્રણસો ઓગણચાલીસ સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે સાપુ નિવાસ સ્થાન પ્રશ્ન ત્રણસો ચાલીસ ગુજરાતની કઈ ત્રણ નદીઓ અંતસ્થ ગણાય છે બનાસ સરસ્વતી અને રૂપેણ પ્રશ્ન ત્રણસો એકતાલીસ થર પારકરનું રણ કયા જિલ્લામાં આવેલું છે કચ્છ પ્રશ્ન ત્રણસો બેતાલીસ નર્મદા નદી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રશ્ન દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે બનાસ નદી પ્રશ્ન ત્રણસો ચુમ્માલીસ અડાલજનું પ્રાચીન નામ શું હતું ગઢપાટણ પ્રશ્ન ત્રણસો પિસ્તાલીસ સિક્કા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે જામનગર પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું મંદિર છે અક્ષરધામ મંદિર ગાંધીનગર પ્રશ્ન ત્રણસો સુડતાલીસ ગુજરાતનું નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલું છે જામનગર પ્રશ્ન ત્રણસો અડતાલીસ ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે અલિયા બેટ પ્રશ્ન ત્રણસો ઓગણપચાસ શિયાળામાં નળ સરોવરની મુલાકાતે આવતા યાયાવાર પક્ષીઓમાં સૌથી વિશેષ આકર્ષણ કયા પક્ષીનું હોય છે સુરખાબ ફ્લેમિંગો પ્રશ્ન ત્રણસો પચાસ સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઈ પર આવેલી છે એક હજાર મીટર પ્રશ્ન ત્રણસો એકાવન આઝવા ડેમ કોને બંધાયો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રશ્ન દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે ગોમતી નદી પ્રશ્ન ત્રણસો ત્રેપન ગુજરાતના ક્યાં જોવાલાયક બંદરનો ફ્રી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે કંડલા પ્રશ્ન ત્રણસો ચોપન અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદભુત કોતરણી માટે જાણીતું છે કુંભારીના દેરા પ્રશ્ન ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા મહાત્મા ગાંધી પ્રશ્ન ત્રણસો છપ્પન સેપ્ટનું આખું નામ શું છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ प्लानिंग एंड टेक्नोलॉजी પ્રશ્ન ત્રણસો અટીરાનું આખું નામ શું છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસિએશન પ્રશ્ન ત્રણસો અઠાવન યુનેસ્કો દ્વારા દેશમાં પ્રથમ હેરિટેજ સિટી તરીકે કયા શહેરની પસંદગી કરવામાં આવી છે અમદાવાદ પ્રશ્ન ત્રણસો ઓગણસાઠ ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા હંસા મહેતા પ્રશ્ન ત્રણસો સાઠ ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી ક્યાં આવેલી છે ગાંધીનગર પ્રશ્ન ત્રણસો એકસઠ સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા હરિલાલ કણિયા પ્રશ્ન ત્રણસો બાસઠ અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ચિમનભાઈ બેરોનેટ પ્રશ્ન અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ઈસવીસન ચૌદસો અગિયારમાં માં પ્રશ્ન ત્રણસો ચોસઠ તારંગા કયા ધર્મનું પ્રખ્યાત તીર્થ સ્થળ છે જૈન ધર્મ પ્રશ્ન ત્રણસો પાસઠ ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા સર લલ્લુભાઈ આશારામ શાહ પ્રશ્ન ત્રણસો છાસઠ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ ક્યાં ગુજરાતી હતા વિઠ્ઠલભાઈ પટેલ પ્રશ્ન ત્રણસો સડસઠ નવસારી કઈ નદીના કિનારે આવેલું છે પૂર્ણા પ્રશ્ન ત્રણસો અડસઠ ટોલસ્ટોઈનની વોર એન્ડ પીસ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે જયંતિ દલાલ પ્રશ્ન ત્રણસો ઓગણસિતર સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ભાદર પ્રશ્ન ત્રણસો સિત્તેર ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે કચ્છ મ્યુઝિયમ પ્રશ્ન ત્રણસો એકોતેર સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે બીજા નંબરનો પ્રશ્ન ત્રણસો બોતેર ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે કોલક દક્ષિણ ગુજરાત પ્રશ્ન ત્રણસો તોતેર ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં માં પ્રશ્ન ત્રણસો ચુમ્મોતેર કયો હિન્દુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ઉત્તરાયણ પ્રશ્ન ઇન્ટરનેશનલ એક્સચેન્જ નો પ્રારંભ ક્યાં થયો છે ગિફ્ટ સિટી ગાંધીનગર પ્રશ્ન ત્રણસો છોતેર હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે પાટણ પ્રશ્ન ત્રણસો સત્યોતેર કચ્છ જિલ્લાનું વડું મથક ક્યુ છે ભુજ પ્રશ્ન ગાંધીજીને રાજકારણમાં આવતા વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા માટે એક વિદેશી મહિલાએ સૂચ્યું એ મહિલા કોણ હતા એની બેસન્ટ પ્રશ્ન ત્રણસો ઓગણસી સૌરાષ્ટ્ર ઉચ્ચ પ્રદેશ શેનો બનેલો છે બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો પ્રશ્ન ત્રણસો એસી ગુજરાતની અધિકતમ બારમાસી નદીઓ કયા પંથકમાંથી વહે છે દક્ષિણ ગુજરાત પ્રશ્ન ત્રણસો એક્યાસી પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો ડુંગર કયો છે બરડો ડુંગર પ્રશ્ન ત્રણસો બ્યાસી ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે નૈઋત્ય કોણીય પવનો પ્રશ્ન ત્રણસો ત્યાં શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા પ્રશ્ન ત્રણસો ચોર્યાસી ગુજરાતની ઉત્તર સરહદે કઈ પર્વતમાળા પથરાયેલી છે અરવલ્લી પ્રશ્ન ત્રણસો પંચ્યાસી નું પૂરું નામ જણાવો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી પ્રશ્ન ત્રણસો છ્યાસી શાહ એ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે અમદાવાદમાં પ્રશ્ન ત્રણસો સત્યાસી પોના શાસન કાળ દરમિયાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું હતું મોહમ્મદ બેગડો પ્રશ્ન ત્રણસો અઠ્યાસી અમદાવાદ થી સુરત વચ્ચે રેલવેની પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી વીસ એક અઢારસો ના રોજ પ્રશ્ન ત્રણસો નેવ્યાસી ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ નો દરજ્જો ક્યારે મળ્યો હતો ઈસ્વીસન ઓગણીસો તેસઠ માં પ્રશ્ન ત્રણસો નેવું અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી ગુજરાત વિદ્યાપીઠ પ્રશ્ન ત્રણસો એકાણું ગુજરાતમાં સર્વ પ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી પાટણ ઈસવીસન ઓગણીસો ત્રેવીસ પ્રશ્ન ત્રણસો બાણું ગુજરાતની સૌ પ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો

ઇન્ટરલિન્કિંગ કરતી મહત્વકાંક્ષી યોજનાનું નામ શું છે સુજલામ સુફલામ યોજના પ્રશ્ન ત્રણસો પંચાણું ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા હરસિદ્ધભાઈ દિવેટિયા પ્રશ્ન ત્રણસો છન્નું ક્યાં ગુજરાતી ઇંગ્લેન્ડની ઉમરાવ સભાના સદસ્ય તરીકે નિમાયા હતા લોર્ડ મેઘનાથ દેસાઈ પ્રશ્ન ત્રણસો સત્તાણું દાંડી કૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડી કૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી અબ્બાસ ગામમાં કોઈ ગુનો ન નોંધાય તો રાજ્ય સરકાર દ્વારા તે ગામને કયો દરજ્જો આપવામાં આવે છે પાવન ગ્રામ પ્રશ્ન ત્રણસો નવ્વાણું ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળના શાસનમાં સૌથી વધારે થયો હતો સોલંકી વંશ પ્રશ્ન ચારસો આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં ખાતે શાળા સ્થાપી હતી જગતરામ દવેએ આ વિડીયોમાં આપણે કુલ સો પ્રશ્નો જોયા હવે પછીના વિડીયોમાં પ્રશ્ન ચારસો એક થી પાંચસો જોઈશું આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલને અન્ય મિત્રો સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો આપને સરળતાથી પહોંચી શકે આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ આભાર